दिन प्रतिदिन दुष्कर्मना किस्साओ वधी रह्या छे। ते अंतर्गत सूरत महानगरपालिका भारतीय जनता पार्टी कॉर्पोरेटर द्वारा आज नराधमो छे, आज बलात्कारियों छे, जे राक्षसो छे, तेओने फांसी की सजा थाय तेवी मांग करवामां आवी छे। अवारनवार दुष्कर्म ने छेड़ती बनाव वधी रह्या छे, त्यारे तेवामां दीकरीओने न्याय मळे तेवी मांग करवामां आवी छे। गतरोज दुर्गा माताની रेली निकली, भारतीय जनता पार्टी कॉर्पोरेटर द्वारा कायदा विषय प्लेकार्ड लई अने विस्तार में निकला। प्लेकार्ड में उल्लेख करवामां आव्यो हतो कि अगर आज देश में छत्रपति महाराज का चौरंग कायदा किया होता तो देश में एक भी बलात्कार नहीं होता और इस देश में छत्रपति शासन होता, यानी चाहिए। कायदा व्यवस्था की स्थिति पर भाजपा कॉर्पोरेटर द्वारा आवाज उठावामां आव्यो छे। सोमनाथ मराठे, सकल मराठा समाज न्याय समिति नो संयोजक छु। जे गैंगरेप अने बलात्कार ना जे बनाव बनी रह्या छे, खूब ज गंभीर बाबत छे। जे वडोदरा नी अंदर અને જે માંગરોળની અંદર સુરત જિલ્લામાં જે બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે। એટલું જ નહીં, એક સુરતની દીકરી એ જે પુનામાં એવી ગેંગરેપ થઈ ગઈ, એ બી એક સખ્ત શબ્દમાં વખોડી કાઢ્યું છું। મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે પશ્ચિમ બંગાળ હોય કે અન્ય કોઈ રાજ્ય હોય, દિવસે ને દિવસે બલાત્કારના અને નાની વયની દીકરીઓનો વિનય ભંગ કરવાના જે કેસો ખૂબ વધ્યા છે। सरकार पासे अमारी एटली अपेक्षा छे कि छत्रपति शिवाजी महाराज ने जे शासन दरमियान जे कोई अवी रीते गुनो करे अने तात्कालिक एने सजा आपवामां आवती हती, परंतु सरकार पासे जे कायदानो जे व्यवस्था छे, सरकार बहु सारी कामगीरी करी, पोलीस भी सारी कामगीरी करी रही छे, परंतु क्यांक ना क्यांक सरकारे नवो बिल लावीने आ कायदामां सुधारो करवो जोईए। अने असंख्य जे बनाव जे बने छे, કોઈ ગરીબની દીકરી હોય એની સાથે આવા બનાવ બને છે, અને કોઈ ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે એને સમાજમાં ખૂબ ભીખ ઊભી થઈ જાય છે, અને એ કોઈ કેસ કરવા માટે પણ ત્યારે રાજી થતા નથી। એવી કેસ આજે માંગરોળમાં થયું છે, એ જે પોલીસને માધ્યમથી આ કેસ ઊભો કરવામાં આવ્યો, અને કદાચ આ ગરીબ પરિવાર હતું એટલે કેસ કરવા માટે મતલબ આગો પાછો કરતો હતો, અને આવા કેસનો નિખાલસથી મતલબ વિરોધ થવો જોઈએ। હું કરું છું એવી રીતે નહીં, પરંતુ તમામ લોકોએ આ સમાજને દીકરીઓને બચાવી હોય તો આપણે ખુલીને બહાર આવવું પડશે, અને સરકારે 3 મહિનાની અંદર આવા નરાધમોને સજા થાય એના માટે જોગવાઈ કરવી પડશે। અને આવા નરાધમોને સજા થવા માટે જે ના ઘરમાં આવું બનાવ બને છે, જે દીકરી સાથે બનાવ બને, એને તાત્કાલિક સરકારે એક સહાય આપીને અને સરકારી વકીલ આપીને એ કેસ ચલાવવો જોઈએ, અને 3 મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને અને કડકમાં કડક સજા થાય તો જ આવા નરાધમો અટકી શકે। એ હું એક સમાજનો આગેવાન છું, હું મારા હિન્દુ ધર્મની દીકરી હોય કે કોઈ પણ ધર્મની દીકરી હોય, એ કોઈ પણ દીકરી સાથે કોઈ પણ અન્યાય કરે, કોઈ પણ વિકૃત અને વિધર્મી દ્વારા આવું મતલબ કોઈ કૃત્ય કરવામાં આવશે તો અમે કોઈ દિવસ સાકી નહીં લઈશું।